આગળ વાત વડોદરાની કરવામાં આવે વડોદરામાં સરકારી આવાસમાં પોપડા ખરી રહ્યા છે સયાજીપુરની અંદર વિનાયક રેસીડેન્સી જે બનાવવામાં આવી છે તેમાં બનાવ છે સયાજીપુરાની વિનાયક રેસિડેન્સીની અંદર સ્લેબ પોપડા ખરતા દેખાઈ રહ્યા છે પરિવાર જોખમમાં મુકાયેલો છે બે હજાર સત્તરમાં આવાસ યોજનામાં તેમને આ મકાન ફાળવવામાં આવ્યું પાંચ જ વર્ષમાં પોપડા ખરવા લાગતા લોકોમાં રોષ છે કોન્ટ્રાક્ટરે કરેલી કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે કેટલી હલકી ગુણવત્તાનું કાર્ય જે છે તે અહીંયા કર્યું છે કેમ કે પાંચ વર્ષની અંદર સ્લેબ જે છે તે અહીંયાથી ત્યાંથી પોપડા ખરી રહ્યા છે વડોદરામાં ખોડિયાનગર પાસે આવેલા વિનાયક રેસિડેન્સી જે મુખ્યમંત્રી આવાસ યોજનાના એલઆઈજીના મકાનો જે ફાળવવામાં આવ્યા છે જે આ મકાન છે તે જોઈ શકો છો તમે એકદમથી ધરાશાયી થયું છે તેનો સ્લેબ તૂટી પડ્યો છે ઘરમાં સૂતેલા લોકો હતા ત્યારે જ આ સ્લેબ પડી ગયો છે ત્યારે હલકી ગુણવત્તાનું કામગીરી કરવાનો આક્ષેપ છે આ પરિવારજનોનો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી બેદરકારી છે કોર્પોરેશનની કોર્પોરેશનની મુખ્યમંત્રી આવાસ યોજનાના હેઠળ આ કોર્પોરેટરોની અને કોન્ટ્રાક્ટરોની આ મિલીભગતના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે તમે આ પરિવાર છે આ પરિવારજન જોઈ રહ્યા છો તમે અહીંયા આ હલકી ગુણવત્તાનું આ કામગીરી કરેલી છે અહીંયા તમે જોઈ શકો છો કેટલી હલકી ગુણવત્તામાં કામગીરી કરવા બાદ આ સ્લેબ ઘરનો છે તે તૂટી પડ્યો છે તેના રહીશોનું કહેવું છે કે અમારા જીવ જોખમમાં મુકાય છે આવી હલકી ગુણવત્તાના માલ મટીરિયલ વાપરીને લોકોના જીવ જોખમમાં મુકાય છે આપણા પરિવારજન સાથે વાત કરીશું તેમની સાથે વાત કરી એમની સાથે પૂછીશું આ કેટલા વાગે બનાવ બન્યો કેવી રીતના પડ્યો આ તમારા 12 વાગે બનાવ બન્યો સાહેબ અમારા મમ્મી બેડ્રેસ છે બિલકુલ પથારી વસ છે અહીંયા સૂતા હતા અહીંયા બાજુમાં સૂતી હતી અહીં મારો બાબો સૂતો હતો અને એકદમ જ અવાજ આવ્યો તો પંખો બંધ હતો તો સારું હતું પંખો ચાલુ હતો તો અમે ત્રણેય ખલાસ થઈ ગયા અને આમ ચરર ચર જો અવાજ આવ્યો એટલે મારા બાબો કે શું થયું એટલે એકદમ ઊભી થઈ ગઈ અને મને મે એસી માં જો એસી માં કે પણ તિરાડ વધવા લાગી એટલે મેં મારા મમ્મીને કવર કરી લીધા કે મારા મમ્મીને કશું થાય ને અને એટલી વાજુ એમને કવર કર્યું ત્યાં સુધીમાં તો બરાબર ધડાકા સાથે બધું નીચે પડી ગયું સાહેબ અને મારા ઉશિકા પર જો હું ઊભી ના થઈ ગયો તો હું પોતે ખલાસ થઈ જાત મારા મમ્મી તો ઊભા થવાની કન્ડિશનમાં હતા અમે એમને ઘસેડીને ટાંગા ટોડી કરીને બહાર સુધી લઈ ગયા છીએ આ બનાવ બન્યો છે સાહેબ તમે શું કહો તો આમ હલકી ગુણવત્તાનો માલ મટીરીયલ લાગે છે કોઈને જીવ જોખમમાં મુકાય તેમ લાગી રહ્યું છે હા સર આ બિલકુલ એ જ છે કે કોઈનો જીવ જોખમમાં તો જઈ શકે એમ જ છે આ તો સારું કે સાવચેતના રીતે બચી ગયા બાકી જો અડધી રાત્રે આ બનાવ બન્યો હોત અને સુઈ સુઈ રહેલા હોત તો આ બનાવ બની શકત સાહેબ એક બે જણને અઘટિત ઘટના ઘટી શકે

જે માન્ય પ્રધાનમંત્રી લોકોને ઘરનું ઘર મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે સારામાં સારા ઘરો આપવાનો એમનો પ્રયાસ છે પરંતુ જે રીતના કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીઓ દ્વારા જે રીતનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અહીંયા આપણને દેખાઈ શકાય છે આ તેપન ઓબ્લિક બે સયાજીપુરા આવાસ યોજના છે જોઈ શકો છો રાત્રે આટલો મોટો સ્લેબ પડ્યો છે કોઈ જાનહાનિ થઈ નહીં પરંતુ જો કોઈના માથામાં કે કોઈના પર વાગી જતું તો જવાબદાર કોણ રત બાજુમાં જે તેમનો બેડરૂમ બીજો બાજુમાં ભાઈ એમાં પણ તિરાડો પડેલ છે સાથે અહીંયા તમામ આવાસોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી તિરાડો પડેલી છે સાથે અહીંયા પાણીની કોઈ સુવિધા નથી લિફ્ટો આપવામાં નથી આવી જોવા જઈએ તો જેમના અને સુવિધા પણ કોઈ જાતની આપેલી નથી અને કોન્ટ્રાક્ટર અને એફોર્ડેબલ હાઉસિંગના જે પણ અધિકારીઓ છે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આંતરીને નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા છે તેવું અહીંયા દેખાઈ શકાય છે જે આ તાતુલભાઈ આ લોકોનું કહેવું છે કે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે આમાં કૌભાંડ લાગી રહ્યું છે કેમ કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને લોકોને ઘર તો આપ્યા છે પણ તેઓના જીવ પણ જોખમમાં મુકાયા છે ડીકેશ સોલંકી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા